ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડી કરતી પેન્શન આપવાના આવે શું મામલો શું સમજો કેટલા લોકો અમદાવાદ શહેરની અંદર એક નવી એમઓ હતી એક ઉંમરલાયક બેન સહિતાબેન ફિરોજ ખાન પઠાણ કે જેઓ આણંદ જિલ્લાના ગંજીપુરા તાલુકો ઉમરેઠના રહેવાસી છે આ ઉંમરલાયક બેન પોતાની ઉંમરનો સામેવાળા પાસેથી લાભ લઈ અમુક ઘરોમાં જઈ અને તેને એવું જણાવે કે વિધવા સહાયની રકમના પેન્શનના અથવા તો બીજા રકમના પૈસા મળે છે પહેલાં ઘર ટાર્ગેટ કરે અને પછી તેઓને ત્યાં લઈ જઈ કોઈ સરકારી હોસ્પિટલોમાં અથવા તો કોઈ સરકારી ઓફિસોની અંદર લઈ જઈ ફોટા પડાવવાના છે વગેરે વગેરે એમ કરી અને એના સોના ચાંદીના કાનની બુટ્ટી ચેન વગેરે પોતાના પાસે કઢાવડાવી અને ફોટો પાડવા માટે અંદર મોકલે અને પછી આ બેન ત્યાંથી રફુચક્કર થઈ જતા આવી રીતે અમદાવાદ શહેરના જુદા જુદા 7 જેટલા ગુનાઓ અમદાવાદ શહેર તેમજ સુરેન્દ્રનગર નડિયાદ અને ઈડરના ગુનાઓ ડિટેક્ટ કરેલ છે અગાઉ આ બેનની વિરુદ્ધમાં 14 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે આ જેની એમઓ રહેલી છે જેની અંદર ઘાટલોડિયા ચાંદખેડા તેમજ મુંબઈની અંદર એણે આવી રીતે અંજામ આપી અને ઠગવાનું કામ કરેલ છે સર હોસ્પિટલોમાં સાહેબ માટે લઈ જતા હતા પેન્શનના વિધવા સહાયના પેન્શનના જે ફોટો પડાવવા માટે ફોર્મ બનાવવા માટે અને એમ કે તમારું મેડિકલ કરાવડાવવાનું છે આવી રીતે કોઈ પણ બહાના હેઠળ તો જેથી જે સામે જે વ્યક્તિ છે એને વિશ્વાસ ઉત્પન્ન થાય અને બીજું કે આના માટે ફોટો પડાવવો છે આવું રીતે કરવાનું છે એમ કરીને એની પાસેથી બુટ્ટી વીટી ને એવું કઢાવવાના પેતરા રચી અને પછી જ્યારે કાઢીને પાકીટમાં સાચવવા માટે આપે વિશ્વાસમાં લઈને પછી રફુચ કરજે અગાઉ મેં કીધું એમ એના વિરુદ્ધમાં 14 જેટલા અગાઉ ગુના થયેલા જ છે આવા દાખલ થયેલા છે મુંબઈ અને ગુજરાતની અંદર એણે ગુનાઓ કરેલા છે ગુનો કરવાનું કારણ પૈસા તપાસ ચાલુ છે એની પાસેથી અમે 4,85,000 જેટલો આશરે મુદ્દામાલ કબજે કરેલો છે આની તપાસ અમે કરી રહ્યા છીએ બીજું આ બે નીકળ્યા છે પોતે કામગીરી કરતા હતા અને ગુનો દાખલ આચરતા હતા.